મહાનગરપાલિકા ની ચૂંટણી માં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સુરત કોંગ્રેસ કાર્યાલયમાં આજે તોડફોડ કરવામાં આવી હતી ચૂંટણી સમયે ટિકિટ નહીં મળતા આવી તોડફોડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર થતા જ કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યા બાદ આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આજે કોંગ્રેસના સમિતિના માજી પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ધરણાનું આયોજન કરવામાં આવ્યું જોકે તે પહેલાં જ કાર્યાલયમાં નિકુંજ પાનેરિયા અને અન્ય એક કિસમ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી સુરતમાં મકાઈ પુલ ખાતે આવેલી કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકિટની ફાળવણીને લઈને રોષમાં બે ઇસમો દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી આ સાથે કાર્યાલયના બેનરો ફાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ પોતાના નામની છેલ્લે સુધી રાહ જોઈ હતી પરંતુ અંતે પક્ષે આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા કોંગ્રેસના કાર્યાલયમાં આ તોડફોડ કરીને ટિકિટ ફાળવણીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જેને કારણે કોંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો હતો ધક્કા કરાવે છે મોટા મોટો સોદાગર છે શંભુભાઈ પ્રજાપતિ એક્સ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે હું કાર્યકરોની લાગણીને વાચા આપવા માટે અને પક્ષના જે અહિત થઈ રહ્યું છે એને સુધારવા માટે અનશન ઉપર બેસવા આજે નક્કી કર્યું અને હું અહીં આવ્યો ત્યારે મેં જોયું કે કોંગ્રેસના બેનરો તૂટી ગયા છે બોર્ડ તૂટી ગયા છે અને ખુરશીઓ તૂટી ગઈ છે એ જોઈને ખરેખર મને દુઃખ થયું પણ એમાં એવા કાર્યકરોની આ લાગણી છે એ કોંગ્રેસ પક્ષ ભૂલી ગયો છે અને એ લાગણી દબાવી નહીં શકાય એ ક્યાંકના ક્યાંક બહાર આવે એ આ સ્વરૂપે બહાર આવી છે એ મને દુઃખ છે અને હું એટલા માટે જ આજે એવા કાર્યકરોની લાગણીને વાચા આપવા માટે અનશન ઉપર બેઠી રહ્યો છું જે રીતે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી થઈ રહી છે એ બિલકુલ નીતિ સિદ્ધાંતોને નેવો મૂકી અને સગવડે આ નિર્ણયો લેવાઈ રહ્યા છે એના કારણે મને રંજ છે અને મારા જેવા હજારો કાર્યકરોને ખરેખર દુઃખ છે અને એ દુઃખને વાચા આપવા માટે આજે હું આ ધરણા અનશનના કાર્યક્રમ ઉપર બેઠો છું આજે આ પ્રતીક છે અને એના પછીનો મારો કાર્યક્રમ સતત જારી રહેશે અને કોંગ્રેસ સુધારો દેશ બચાવો કોંગ્રેસ બચાવો દેશ બચાવો એ સૂત્ર લઈને હું આગળ ચાલી રહ્યો છું